ઉલેખ છે કે ગરમી અને હીટ વેવ થી મોતની સંખ્યામાં પણ થઈ રહ્યો છે ઉત્તરોત્તર વધારો તો બીજી બાજુ भीषण ગરમીને પગલે 108 ના કોલ્સમાં પણ સતત વધારો થતા દિવસ ભરના 80 જેટલા કોલ્સ મળી રહ્યા છે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉમંગ રાવલ ઉમંગ કેવા પ્રકારની સ્થિતિ છે કારણ કે હજુ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે રેડ એલર્ટ ની પણ શક્યતાઓ પ્રબળ બની ચૂકી છે

કે જેને જેટલી પણ છાસ પીવે તેટલી છાસ પીવડાવી રહ્યા છે ને એ પણ વિના મૂલ્યે અને લોકો પણ છે તે આ ગરમીની અંદર છાસ પી અને ઠંડક અનુભૂતિ કરી રહ્યા છે ખાસ કરીને જ્યારે ઉનાળો હોય છે ત્યારે છાસ પી ખૂબ વિતાવા હોય છે અને તેને લઈને છાસનું વિતરણ છે કરવામાં આવી રહ્યું છે અવિયસ હોસ્પિટલ પાસે જ્યારે પિસ્તાલીસનો પારો પહોંચ્યો છે ગરમીનો અને એ બધાની વચ્ચે આપ જોઈ શકાય છે કે લોકો પણ ગરમીમાં જે ખાસ નોકરીયાત વર્ગ છે જેઓ સેલ્સમેન છે માર્કેટિંગનું જેવું કામ કરતા હોય છે એટલે કે દર્દીઓના સગા પણ ક્યાંક બહાર બેઠા હોય છે તો આ બધા જ ગરમીથી અકળામણમાંથી રાહત મળે તે માટેનું વિતરણ છે છાસનું વિતરણ છે અહીંયા કરવામાં આવ્યું છે આપણી સાથે છાસ વિતરણ કરનારા અંકલ છે કાકા છાસ વિતરણ અને એક સેવાભાવી સંસ્થા તરીકે એક માનવ હિતનું કલ્યાણનું કામ આવી ગરમીની અંદર છાસ વિતરણ ખુદને કેટલો આનંદ થાય સાથે જે છાસ વિતરણથી કેવી અનુભૂતિ મને તો સખત અનુભવ થાય છે અમારા ફાધર શ્યા મફતલાલ મણીલાલ ગામડે એ સેવાભાવીનું બહુ જ કામ કરતા હતા કોઈ પણ ગામડે આવે તો એ લોકોને ચા છાસ પાણી વગર ન દેતા એના હિસાબે છેલ્લા દસ વર્ષથી અમે છાસ કેન્દ્ર ચલાવીએ છીએ અને ત્રણ હજારથી પાંત્રીસો ગ્લાસ અમે દરરોજના અહીંયા પીરસીએ છીએ અને લગભગ પચીસ કેરેટ બાર લીટરના આવી રહ્યા છે અને બે થી બે હજાર પચીસો માણસ વિઝિટ લે છે અમને છાસ પીરસોમનો એકદમ અનહદ આનંદ થાય છે કંઈક સરસ પબ્લિકની સેવા કરી રહ્યા છે ગરમી પણ એટલી પડી રહી છે પિસ્તાલીસ ડિગ્રીમાં અમે સતત અહીંયા અમે ફ્રેન્ડો બધા ઉભા રહીએ છીએ અને એમાં રંગોલી કોમ્પ્લેક્ષનો પણ સભ્યોનો સહકાર છે અને અમારા મિત્રો અમારા પરિવાર કલાપી પરિવાર શા મફદલા મણિલાલ પરિવાર પણ ખૂબ ઉત્સાહથી ફાળો આપી રહ્યા છે અને મિત્રોના પણ ફાળો આવી રહ્યા છે તે સિવાય અમારે સારામાં સારું કામ થઈ રહ્યું છે સાડા ત્રણ લાખનો ખર્ચો આવી ગયો ચોક્કસ એટલે એક અનુભૂતિ છે આનંદ અનુભૂતિ છે થતી હોય છે અને છાસ પીવા વાળા વ્યક્તિઓ પણ છે તેમની સાથે પણ વાત કરી અને તેમને જે છે પૂછીએ કે આ છાસ વિતરણ જે થઈ રહ્યું છે ખાસ કરીને જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી છે જેઓ છાસ વિતરણ કરી રહ્યા છે અને ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે અહીંયા લોકો પહોંચ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરીએ પ્રભુ ગરમી પિસ્તાલીસે પહોંચી છે અને છાસ વિતરણ થઈ રહ્યું છે કેટલો આનંદ છે ને સાથે આ ગરમી વિશે શું કહેવાય ગરમી આ વર્ષે બહુ રેકોર્ડ તોડ છે

આ છાસ વિતરણ છે એનાથી ઘણી બધી ઠંડક મળતી હોય છે ને લૂ મેળવવામાંથી રાતે પ્રભુ પિસ્તાલીસ પારો પહોંચ્યો છે એક ગ્લાસ પી લીધો તો બીજો પીવો છો કેટલો બહુ આનંદ થયો છે બહુ એટલે બહુ ખૂબ કલાપી પરિવાર બહુ ખૂબ ખૂબ આનંદ બહુ બહુ આભાર ગરમી ગરમી ગરમીની તો વાત પૂછો જ નહીં કઈ કોઈ જ નહીં ગરમીના બારામાં તમે ગરમી નું કઈ પૂછો નહીં હા અને ભાઈ છાસ એક પીધી છે ને બીજો પી રહ્યા છે આને લઈ રહ્યા છે પણ ગરમીમાં તબિયત પણ સાચવજો અને લૂ લાગવાના લક્ષણો છે એ પણ ધ્યાનમાં રાખજો કે ચક્કર આવા ઉલટી થવી સાથે જ ચામડીને લગતા પણ અળૈયો થવી આ તમામ બાબતો છે તે પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે એડવાઇઝરી કોર્પોરેશન થકી અને હેલ્થ વિભાગ થકી પણ પાડવામાં આવે છે એક સૂતરાવ અને રંગીન કપડાની જગ્યાએ રિફ્લેક્ટ કરે સૂરજના કિરણોને એવા કપડાં પહેરો જેથી કરીને આ જે ઉકળતી ગરમી છે અગનભટ્ટીમાં જ્યારે રાજ્ય શેકાયું છે તેમાંથી રાહત મળે અને સાથે સાથે ગરમીમાં વગર કામે કોઈ બહાર ન નીકળે કારણ કે પિસ્તાલીસ ડિગ્રી એ ખૂબ વધારે છે ઓછું ન કહી શકાય એટલે ખાસ વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ખાસ કરીને બાળકો છે એ પણ આ ગરમીમાં ના જાય તેનું ચોક્કસ ધ્યાન રાખજો અને એ જ રીતે વિતરણ છે પણ અહિયાં થઈ રહ્યું છે ને ગરમી વધી પણ રહી છે જી

કે ખરેખર માણસ શક્તિ નથી આપણે જોવો છો કે અત્યારે ગરમી જોવા માહોલ છે અને આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે આપણે તો ખરેખર ગરમી માટે આપણે કોઈ રાહત માટે કોઈ ઠંડા પીણા પીને રાહત થઈ શકે પણ મૂંગા પશુ પક્ષી હાલત સાહેબ બહુ ખરાબ ખરાબ જો કે ભાવનગરની અંદર અમે જોઉં છું કે હમણાં આજે કલાક પહેલાં બે કબૂતરો મહી ગયા હો કે આવી કાળજો ઉપરથી પડે કારવે હું તો આપણા માધ્યમ આવા કોઈ પક્ષી પડે કારવે લાગે તો આપણે લઈને પાણીમાં એને પહેલાં બોલી દેવા એટલે એ બચી શકે છે અને આ નિમિત્તે કહેવા માંગુ છું આપણે જાગુજા ઘરે ઘરે આજુબાજુ જેટલા બને પાણીના કુંડા ખાસ બેઠકની જરૂર છે એનું કારણ છે અમારું માલનાથ ગ્રુપ અને ભાવનગર અને અન્ય જગ્યાએ જે સંસ્થાઓ આગળ આવી છે પશુ પક્ષીઓને જન્યા પ્રણામ કરું છું અને બીજું હજી કહેવા માંગુ આવી કાળજાર ગરમીમાં આપણે એક વિચારવા જોઈએ જે ગરીબ પરિવાર ઝુંપડપટ્ટીમાં રહેતા હોય એને ખરે ઉઘાડા પગ્યા ફરતા હોય કાઢતા હોય એને ચંપલ પહેરાવવા એ આપણી ફરજ છે અમારું ગ્રુપ અન્ય ગ્રુપ આ વારંવાર આ કાર્ય કરે છે આ નિમિત્તે હજી કહેવા માંગુ છું કે આવી કાળધાર ગરમી દિવસે દિવસે વધશે કરો છે અને આપણે ખરેખર અત્યારે જેમ મને કોટનના કપડાં ખાસ પહેરવાના ને

સુરેન્દ્રનગરની વાત કરીએ કે જ્યાં ત્રણ દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ તો પાટનગર ગાંધીનગર અમદાવાદ વડોદરા અને આણંદમાં વોર્મ નાઇટ રહેશે આગામી સપ્તાહથી તાપમાનમાં થશે સામાન્ય ઘટાડો આગામી સપ્તાહથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે પરંતુ ત્યાં સુધીમાં ગુજરાતની જનતાએ આ અગનજવાળામાં શેકાવવું પડશે जिसमें से अहमदाबाद की अगर हम बात करें इंटेक्शन प्लान के लिए अगले दो दिनों के लिए रेड अलर्ट जारी किया गया है और तीन से चौथे और पांचवें दिन और के लिए ऑरेंज अलर्ट अहमदाबाद शहर के अंदर रहेगा साथ ही साथ डिस्ट्रिक्ट की बात करें डिस्ट्रिक्ट अवीर में रहेंगे और जहाँ जहाँ हीटवे लिया गया है जिसमें अगर हम हीटवे की बात करें नॉर्थ गुजरात से अगर हम देखते हैं तो नॉर्थ गुजरात में अगले पांच दिनों के लिए जो है हम अहमदाबाद गांधीनगर आनंद बनासकांठा साबरकांठा पाटन तथा महसाणा जो है डिस्ट्रिक्स में जो है अगले पाँच दिनों के लिए हीटवेव दे रहे हैं जिसमें तापमान जो है पैंतालीस तो से चौलीस डिग्री के आसपास रहने की संभावना है अगले पाँच दिनों के लिए साथ ही साथ बात करें साउथ गुजरात की दक्षिण गुजरात की उसमें वलसाड़ तथा सूरत डिस्ट्रिक्ट जहाँ पे अगले दो दिनों लिए जाए जाए लिए। के लिए जो है हीट वेव जारी किया गया है साथ ही बात करें सोलह कच्छ में कच्छ में जो है તો હવે જે સીધા જ ન્યૂઝ રૂમમાં અમારા સંવાદદાતા ઉપસ્થિત છે વિજયકુમાર દેસા વિજય રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે હવે ભીંડીના માધ્યમથી દર્શકોને સમાજ સમજાવીએ કે કેવા પ્રકારની સ્થિતિ આ ગરમીના પ્રકોપ વચ્ચે બિલકુલ એક અઠવાડિયું હજુ પણ ગરમીમાં શેકાવું પડશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે ખાસ કરીને અમદાવાદની અંદર હજી પણ બે દિવસ રેડ એલર્ટ છે એટલે કે પિસ્તાલીસને પાર તાપમાનનો પારો જવાનો છે નક્કી છે તો આ ગરમીથી બચીને રહેવું આવશ્યક રહેશે આપણે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે કયા પ્રકારનો માહોલ છે તે ગુજરાતની અંદર જોવા મળશે તો આ બપોરના ત્રણ વાગ્યા સુધીની સ્થિતિ દર્શાવતો ચિતાર છે વિંડીની અંદર કે જેની અંદર અમદાવાદ મહેસાણા પાલમપુર સહિતના વિસ્તારોની અંદર પિસ્તાલીસ ડિગ્રી દર્શાવે છે તો વડોદરામાં છેતાલીસ ડિગ્રી તાપમાન અત્યારે વિંડી દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે એનો મતલબ સીધો એવો થાય છે કે વર્ષ બે હજાર ચૌદ બાદ વડોદરાની અંદર સૌથી વધુ તાપમાન છે અત્યારે નોંધાઈ રહ્યું છે વિંડીના માધ્યમથી આપણને જો જોવા મળી રહ્યું છે એ ઉપરાંત જે સુરેન્દ્રનગરનું થાન છે ભાવનગરની અંદર ચાલીસ ડિગ્રી છે જૂનાગઢમાં તેતાલીસ ડિગ્રી ઉપરાંત ગાંધીધામમાં તેતાલીસ ડિગ્રી સહિતના જે વિસ્તારો છે ત્યાં મોટા ભાગના શહેરોની અંદર ચાલીસ ડિગ્રીને પાર તાપમાન જોવા મળી રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જો કે માહોલ થોડો બે ત્રણ ડિગ્રીનો ઓછો છે કે નલિયા સહિતના જે વિસ્તારો છે કે જે દરિયાકાંઠા એ ગુજરાતના કાંઠા વિસ્તારો છે કે જ્યાં સાડત્રીસ થી ઓગણચાલીસ ડિગ્રી સુધીનું તાપમાન છે તે વિંડી દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે ચાર વાગ્યામાં પરિસ્થિતિ બદલાશે ધીમે ધીમે આગળ જતાં જતાં બે ડિગ્રી હજુ પણ તાપમાનની અંદર ફેરફાર છે અલગ અલગ શહેરોની અંદર જોવા મળશે ત્યારબાદ તાપમાન રાત્રિના સમયે થોડું ઓછું થશે પરંતુ હવામાન વિભાગની જે સત્તાવાર આગાહી છે તો તેની અંદર અમદાવાદ ગાંધીનગર આણંદ સહિતના જે શહેરો છે કે જ્યાં વોર્મ નાઇટ્સ એટલે કે રાત્રિના સમયે પણ તાપમાન વધુ રહેવાની પૂરેપૂરી શક્યતાઓ આગાહીની અંદર વ્યક્ત કરવામાં આવી છે અન્ય જે ઓટોમેટિક વેધર સ્ટેશનો જે ગુજરાતની અંદર આવેલા છે કે જે કે દેશના જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે તો ત્યાં જે તાપમાનના આંકડા દર્શાવવામાં આવેલા છે તે પણ ઘણા ઘણા ભયજનક સ્થિતિ દર્શાવે છે કે ગુજરાતના મોટાભાગના તાપમાન શહેરોનું જે તાપમાન છે તેતાલીસ ડિગ્રીની આસપાસ દેખાઈ રહ્યું છે સૌથી વધુ ભુજની અંદર છેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી એટલે કે અઢારસો ને છ્યાસી બાદનું સૌથી વધુ તાપમાન કદાચ ભુજની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે જે ઓટોમેટિક વેધર સ્ટેશન દર્શાવી રહ્યા છે એ ઉપરાંત અમદાવાદની અંદર પણ તાપમાન પિસ્તાલીસને પાર પહોંચી ચૂક્યું છે અમદાવાદમાં ત્રણ વેધર સ્ટેશન છે જે અલગ અલગ આંકડા દર્શાવી રહ્યા છે અલગ અલગ સ્ટેશન પરથી તો મોટાભાગના શહેરો છે કે જ્યાં ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસની આસપાસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આંકડો વધી રહ્યો છે એટલે કે રાજ્યના અનેક વિસ્તારો છે કે જેમાં ખાસ કરીને આગામી પાંચ દિવસ સુધી ઉત્તર ગુજરાતના જે શહેરો છે જેની અંદર પાટણ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠાની અંદર છે તાપમાનનો પારો જે છે તે પિસ્તાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે ડીસાની અંદર પણ બે હજાર સોળ બાદ સૌથી વધુ તાપમાન નોંધાવા જઈ રહ્યું છે ઉપરાંત જે અમદાવાદની અંદર પણ છેલ્લે બે હજાર સોળની અંદર હાઇએસ્ટ અડતાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું પરંતુ આ વખતે જે હીટ વેવની સ્થિતિ છે જોતા જોતાં પિસ્તાલીસ ડિગ્રીને પાર અત્યારે પણ જાય તો નવાઈ નહીં કે આગામી સમયમાં તાપમાન રેકોર્ડ તોડે પરંતુ હાશકારો આપતો એક સમાચાર એ પણ છે કે એક અઠવાડિયા બાદ છે બેથી ત્રણ ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો નોંધાઈ શકે છે જી જી આભાર વિજય વિંડીના માધ્યમથી તમામ સ્થિતિ નો ચિતાર જણાવવા માટે